આજના ન્યૂઝ બુલેટિનની શરૂઆત આપણે કરીશું બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ બનેલી બનાસ ડેરીની ચૂંટણીને લઈ. આગામી 19 ઓક્ટોબરના બનાસ ડેરીના 16 ડિરેક્ટરોની ચૂંટણી યોજાનાર છે અને આ ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાના સહકારી આલમમાં જોરદાર ગરમાવો આવી ગયો છે. ત્યારે આજે એશિયાની નંબર 1 બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. હવે ઉમેદવારી પત્રો ભરવામાં માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ રાધનપુર બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, ધારાસભ્ય શશિકાંત પંડ્યા, કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય જ્યોતાભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવન પટેલ, બનાસ બેંકના ચેરમેન ML ચૌધરી, ડેરીના ડિરેક્ટર પ્રતિભાઈ ચૌધરી સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી સહકારિતાના મંત્ર સાથે દેશ અને દુનિયામાં બનાસ ડેરીએ પોતાનું નામ પશુપાલકોની સેવા માટે એક અલગ રીતે હાંસલ કર્યું છે. આજે 5 વર્ષ પૂરા થતા હોય નવી નિયામક મંડળની ચૂંટણી છે ત્યારે આજે અમારા સમગ્ર નિયામક મંડળે સાથે રહીને મારું ફોર્મ ભરવરાયું છે. મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે અમારી આ ટીમ એ જંગી બહુમતીથી વિજય થશે. પશુપાલકોનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એમણે સમરસતાનો મંત્ર સાથે આગળ વધવા માટેનો વર્તારો આપ્યો છે. બનાસ ડેરીની આ ચૂંટણીમાં પશુપાલકો યોગ્ય નિર્ણય કરી અમારી સમગ્ર પેનલને વિજય બનાવશે એવો સંપૂર્ણ મને ભરોસો છે. જિલ્લાના દૂધ ઉત્પાદકોમાં વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીની 5 વર્ષની વિકાસની કામગીરીની ખાસી ચર્ચાએ જોર પકડતા પશુપાલકો પણ પુનઃ શંકરભાઈના હાથમાં બનાસ ડેરીનો વહીવટ આપીને એશિયાની નંબર 1 ડેરીને વૈશ્વિક ફલક ઉપર પહોંચાડવા શંકરભાઈ સામે મીટ માંડીને બેઠા છે. ત્યારે પુનઃ એકવાર શંકરભાઈના હાથમાં સત્તા સોંપાય તેવું પુનરાવર્તનનું વાતાવરણ બન્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં પારદર્શક વહીવટ આપીને ચાલુ વર્ષે ઐતિહાસિક ભાવફેર આપી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોના દિલમાં સ્થાન જમાવતા હરીફોના હાથ હેઠા પડતા પશુપાલકો પણ પુનઃ શંકરભાઈને બનાસ ડેરીના ચેરમેન પદે જોવા ઉત્સુક છે.